ને પાંચ વાગે ઉત્થાપન દર્શન બાદ રાત્રે નવ કલાકે દર્શન બંધ થશે તો શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ આરતી મધ્યરાત્રિના બાર કલાકથી રાત્રે બે વાગીને ત્રીસ કલાક સુધી રહેશે વારના પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર તથા દેવસ્થાન સમિતિ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આગામી જન્માષ્ટમી તહેવારના નિમિત્તે તહેવાર નિમિત્તે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગો સાથે એક મીટિંગનું આયોજન કરી અને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપેલ છે સાથે સાથે બેટ દ્વારકા ખાતે પણ માન્ય કલેક્ટરશ્રી એસપી સાહેબે જાત મુલાકાત કરી અને જરૂરી સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવેલ છે આ સાથે સ્થાનિક કક્ષાએ પણ અત્રેથી પ્રાંત કક્ષાએ એક આવતીકાલે તારીખ સોળ આઠ ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક આગેવાનો પૂજારીજીઓ સંબંધિત વિભાગો સાથે જરૂરી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તો દર્શનમાં પણ થોડો એક ફેરફાર કરવામાં આવ્યો છે સવારે સાડા છના બદલે જન્માષ્ટમીના દિવસે છ વાગે મંદિર ખુલી જશે એ જ રાતે એ જ દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે મધ બાર વાગે મધ્યરાત્રિએ મંદિર ખુલશે અને અઢી વાગે મંદિરના દર્શન બંધ થશે જેથી ભાવિક ભક્તો તહેવારનો ઠાકોરજીના દર્શનનો લાભ લઈ શકે આ સાથે જે દર વખતની જેમ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે જેથી કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે કીર્તિ થી તો મંદિર સુધી બેરિકેડિંગ કરી અને ત્યાંથી જ દર્શનાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે અને વન વે એન્ટ્રી કરવામાં આવી છે જેથી કે એન્ટ્રી અને એક્ઝિટ નો જે પાથ છે એ અલગ રહે અને કોઈ અવરસ્તા ના શકાય એ માટે પોલીસ તંત્ર સાથે પણ અલગથી એક મીટિંગ નું આયોજન થઈ ગયેલ છે અને પોલીસ તંત્ર પણ એ બાબતે સજાગ છે તેમજ દર વખતની જેમ આ વખતે પણ ડીડી ગિરનાર દૂરદર્શન દ્વારા ઠાકોરજીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો તમામ દર્શનાર્થી જે ભાવિક ભક્તો છે તેમને લાભ લેવા વિનંતી